ડીસામાં અંદાજિત 200 કરોડના ખર્ચે 4.25 કિલોમીટર લાંબો ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ આ બ્રિજનું લોકાર્પણ થાય તે પહેલાં જ આ બ્રિજ પર કરવામાં આવેલા ડામરના પેવરના ગુણવત્તા સામે આવી ગઈ છે. તો બીજી તરફ બ્રિજની નીચેના માર્ગે જે બ્રિજની કામગીરી દરમિયાન ક્ષતિગ્રસ્ત થયો હતો તે માર્ગ પણ બ્રિજ બનાવતી કંપનીએ માત્ર થીગડા મારી દેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ડીસામાંથી પસાર થતા ઇસ્ટ વેસ્ટ ગોલ્ડન કોરિડોર પર ટ્રાફિકમાંથી મુક્તિ મળે અને વાહન વ્યવહાર ઝડપી બને તે માટે કેન્દ્ર સરકાર દ્વારા 200 કરોડના ખર્ચે 4.25 કિલોમીટર લાંબો ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો અને રચના કન્સ્ટ્રક્શન કંપનીએ આ બ્રિજ બનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી. આ કંપની 2 વર્ષના સમયગાળામાં આ 4.25 કિલોમીટર લાંબા બ્રિજને તૈયાર તો કરી દીધો અને હવે આ બ્રિજનું ટૂંક સમયમાં લોકાર્પણ થનાર છે. પરંતુ બ્રિજનું લોકાર્પણ થાય તે પહેલાં જ બ્રિજ પર કરવામાં આવેલું ડામર ફાર્મ ઉખાડવા માંડ્યું છે. દ્રશ્યોમાં તમે પણ જોઈ શકો છો કે બ્રિજ પર કરાયેલા ડામર કામની ગુણવત્તા કેવી છે. હજુ તો આ બ્રિજનું લોકાર્પણ પણ થયું નથી અને વાહનો પણ અહીંથી પસાર થયા નથી, ત્યારે આવી હાલત છે. તો બ્રિજના લોકાર્પણ બાદ જ્યારે આ બ્રિજ પરથી વાહનો પસાર થશે ત્યારે આ બ્રિજ કેટલું ટકી શકશે તે મહત્ત્વનો પ્રશ્ન છે. આ ઉપરાંત આ બ્રિજની કામગીરી દરમિયાન બ્રિજ નીચેના હાઈવેને જે ક્ષતિ પહોંચી હતી તે ક્ષતિ પણ કોન્ટ્રાક્ટર દ્વારા દૂર કરવામાં આવી નથી અને માત્ર થીગડા મારી દેવામાં આવ્યા છે, જેને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ડીસા નગરને એક સારો ઓવરબ્રિજ મળવાની જે આશા હતી અને જે માગણી હતી એના કારણે ઓવરબ્રિજ બની ગયો, મળી ગયો. પણ જે એનું કામ થવું જોઈએ, જે એની લેવલિંગતા હોવી જોઈએ, જે એની સમાનતા હોવી જોઈએ એમાંનું કંઈ દેખાતું નથી. જે રોડ બનાવ્યો છે ઉપર ફ્લેવર એની અંદર હજી એનું ઓપનિંગ નથી થયું અને રોડ ઉખાડવા માંડ્યો, ખાડા પડી ગયા છે. એની નીચે જે સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે તેની અંદર જો ખાલી થીગડા મારી મસ્ત મોટા અને ખાડાઓ મૂકી અને સરકારને આ પુલ અર્પણ કરી દીધો, એ રસ્તા અર્પણ કરી દીધા છે, પણ જેની અંદર ખાડા લેવલિંગ કાલે એવું નીકળ્યો કે પુલ ઉપરથી વરસાદ પડતો હતો તો એની સાઈડોમાંથી પાણી પડતું હતું. એના માટે એમને જોવાનું હોય કે સાઈડોમાંથી પાણી પડે છે, એનું પાઇપલાઇન લેવલ કરવું જોઈએ, એના વધારે પૂરવા પડે, આવું કંઈ જ કરવામાં આવ્યું નથી. એક બનાવવા ખાતર અને જનતાને પુલની સેવા આપવા ખાતર આપવામાં આવ્યું છે. આનું તમામ કામ બોગસ છે, આની જાતકીય તપાસ થવી જોઈએ અને લોકોને સારો પુલ મળે અને સારી સેવા મળે એ મારી ડીસા નગરને માગણીને લાગણી છે. આ બ્રિજ બન્યા ટેસ્ટિંગ માટે આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને તે દરમિયાન આ બ્રિજ પરથી પસાર થયેલા વાહન ચાલકો પણ તેની સાથે થયેલા કડવા અનુભવો જણાવી રહ્યા છે. વાહન ચાલકોનું પણ માનવું છે કે આ બ્રિજ પર કરવામાં આવેલું ડામરનું પેવર વર્ક હલકી ગુણવત્તાવાળું છે અને જ્યારે 200 કરોડના ખર્ચે સરકાર દ્વારા આ બ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યો છે ત્યારે બ્રિજ નીચેના રસ્તાનું પણ નવીનીકરણ કરવામાં આવે અને બ્રિજ પરથી જે પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે તે નિકાલ યોગ્ય ના હોવાથી વરસાદના સમયે બ્રિજ નીચેથી પસાર થતા લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તેનો નિકાલ લાવવો જોઈએ. ડીસામાં આટલો લાંબો અને મોટો બ્રિજ બને એની ખૂબ આવશ્યકતા હતી. ઘણા સમયથી ટ્રાફિકના ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ રહ્યા હતા, એટલે બ્રિજ બનવાથી કરીને ખૂબ મોટો આશીર્વાદરૂપ સાબિત થશે. ટ્રાફિકના ઘણા પ્રોબ્લેમ્સ આનાથી હલ થઈ જશે. 4.25 કિલોમીટર લાંબો બ્રિજ એ નાની વાત નથી, એટલે સરકારે આ બ્રિજ જે બનાવ્યો છે એના માટે બનાવનાર અને એમાં મદદ કરનાર બધા ધન્યવાદને પાત્ર છે. પણ બ્રિજની જે ગુણવત્તા છે જોવા જઈએ છે તો ઘણા હલકા પ્રકારની જોવા મળે છે. ઠેર ઠેર થીગડા માર્યા છે અથવા તો જે કહીએ કે પેવર નાખવામાં આવ્યું છે, પેવર ઉખડી જાય છે. જ્યારે તમે 200 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હોય અને એમાં આટલી હલકી ગુણવત્તાનો માલ કે હજુ વરસાદનું માહોલ જામ્યું પણ નથી, હજુ તો માંડ કહેવાય કે વરસાદની પાશેરામાં પહેલી પૂણી એટલો જ વરસાદ થયો હોય અને તોય આટલા વરસાદથી જો પેવર ઉખડી જતો હોય તો એની ગુણવત્તા દેખાઈ આવે છે કે બ્રિજનું આયુષ્ય કેટલું ઓછું થઈ જશે. નીચે પણ જે બ્રિજની નીચેથી પસાર થઈએ છીએ તો ઠેર ઠેર થીગડા દેખાય છે. જો તમે આખો આટલો મોટો બ્રિજ બનાવ્યો છે તો એનો જે નીચેનો રોડ છે એ રોડ પણ બિલકુલ નવેસરથી અથવા પેવર રોડ નવો બનાવી દેવો જોઈતો હતો કે જેનાથી લોકોને ચાલવામાં મુશ્કેલી ન થાય. તો નીચેના રોડમાં પણ જે મુશ્કેલીઓ છે ને ઉપર બ્રિજની ઉપર પણ જે પેવર ઉખડી રહ્યું છે એ દુઃખજનક છે કે આટલા મોટા ખર્ચેથી બ્રિજ બનાવ્યા પછી પણ આ જ વસ્તુઓ થવાની હોય તો એ હલકી ગુણવત્તા વાપરનાર કોન્ટ્રાક્ટરને સરકારે નોટિસ આપીને અથવા એ કામ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી આ વસ્તુને અટકાવીને પણ એના પેમેન્ટ વગેરે અટકાવવું જોઈએ અથવા એને એ પ્રમાણે પગલાં લેવા જોઈએ. જે બ્રિજ ઉપરથી નીચે પાણી માટેના ભૂંગળા મૂક્યા છે એમાં સીધા પાણી ટપકે છે અને પાણી ટપકવાના કારણે કરીને પણ નીચેથી નીકળતા મુસાફરોને તકલીફ પડી રહી છે. એટલે બ્રિજ બનાવ્યો એ ખૂબ સારી વાત છે, અનુમોદના છે, પણ બ્રિજ બનાવ્યા પછી એની ગુણવત્તા જે હલકી છે એ એના આયુષ્ય માટે ખતરારૂપ છે. ડીસામાં સરકાર દ્વારા અંદાજિત 200 કરોડના ખર્ચે આટલો લાંબો આધુનિક બ્રિજ બનાવવામાં આવ્યો હોય ત્યારે સરકારની પણ જવાબદારી બને છે કે તે બ્રિજનું કામકાજ યોગ્ય રીતે કરવામાં આવે છે કે તે સરકાર દ્વારા ખર્ચવામાં આવેલા નાણાં લોકો માટે સાચા અર્થમાં ઉપયોગી સાબિત થઈ શકે.